नमस्कार, धोरण आठना वाला विद्यार्थी मित्रों, ફરીથી એક વખત આપ સર્વનું આપની સહિયારી યુટ્યુબ ચેનલ ઓશિયન્સ ઓફ નોલેજમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2022માં જે લેવાવાની છે તેમનું ધોરણ 8નું ગુજરાતી વિષયનું કુલ 80 ગુણનું પેપર જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણા પેપરની. તે પહેલાં નાનકડી વાત કે જો તમે આપણી ચેનલ પર નવા હો તો પ્લીઝ 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 આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો પ્રથમ પ્રશ્ન છે મિત્રો કે ફકરો વાંચી અને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો અહીં એક સરસ મજાનો ફકરો આપેલો છે, ભીમો અને એમની બેન જે છે વાસંતી, એમનો સરસ મજાનો ફકરો છે. એમાંથી કુલ 5 પ્રશ્નો પૂછાયેલા છે. તો એ 5 પ્રશ્નોના અહીંયા આન્સર આપેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે વાસંતી ભીમા કરતાં કેટલી નાની હતી. તેમનો જવાબ આવશે કે વાસંતી ભીમા કરતાં 6 વર્ષ નાની હતી. કારણ કે અહીંયા જુઓ તો ભીમાની ઉંમર છે 20 વર્ષની, જ્યારે વાસંતી જે છે તે વાસંતી 14 વર્ષની છે. કેટલા વર્ષની છે? 14 વર્ષની. તો હવે 20માંથી 14 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 6 વર્ષ. તો વાસંતી છે તે ભીમા કરતાં 6 વર્ષ નાની હતી. ત્યારબાદ બીજું છે, ભીમો મહેનત હતો એમ શા માટે કહ્યું હશે? તો ભાઈ, ભીમાનું શરીર એકદમ કસાયેલું હતું અને ખૂબ જ કામ કરતો, આથી કહ્યું હશે કે ભીમો ખૂબ જ મહેનતુ હતો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ભીમો નાનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું, તેવું તમે કયા વાક્ય પરથી કહી શકો? તો મિત્રો, એમનો જવાબ આવશે કે વિધવા માએ ખૂબ જ મહેનત કરીને ભીમાને મોટો કરેલો. આ વાક્ય પરથી કહી શકાય કે ભીમો નાનો હતો ત્યારે એમના પિતાનું અવસાન થયું હશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ભીમાએ ખેતી કેમ સ્વીકારી લીધી? તેમનો જવાબ આવશે કે ભીમો બહુ ભણેલો નહીં એટલે એમણે ખેતી સ્વીકારી લીધી હતી. પાંચમો પ્રશ્ન છે કે ભીમાનું ઘર શાનું બનેલું હતું? તેમનો જવાબ આવશે કે ભીમાનું ઘર નડિયા, માટી અને ગાર, એટલે કે જે ગાય અને ભેંસનું જે છાણ હોય છે એમનું જે લીપણ બનાવી અને કરવામાં આવતું જે દિવાલો છે અને નીચે ભોયતળિયા પરનું લીપણ એટલે કે ગારથી બનેલું હતું. ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર બીજો, એટલે કે પ્રશ્ન નંબર પહેલાંનો બ, કે ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમાં પણ એક સરસ મજાનો ફકરો આપેલો છે. હિતેશ અને બીજા અન્ય મિત્રોનો ફકરો છે, જે લોકોને અમુકને ફિલ્મ જોવા જવું છે અને અમુકને પુસ્તક મેળો જોવા માટે જવું છે. એવા 5 પ્રશ્નો છે, તેમના આન્સર અહીંયા આપેલા છે. જોઈએ પહેલો પ્રશ્ન, કે ફિલ્મ જોવાનું મિત્રોએ કેમ રદ કર્યું? તેમનો જવાબ આવશે કે કવિ સંમેલનમાં જવાનું હોવાથી મિત્રોએ ફિલ્મ જોવાનું રદ કર્યું. ત્યારબાદ બીજું છે કે પુસ્તક મેળામાં જવાની કોની ઈચ્છા ન હતી? તો ભાઈનો જવાબ આવશે કે પુસ્તક મેળામાં જવાની ઈચ્છા હેમંતની ન હતી. પ્રશ્ન ત્રીજો છે કે તમારો મિત્ર કોઈ બાબતે જીદ કરે તો તમે શું કરશો? તો મિત્રો, એમનો જવાબ છે કે જો મારા મિત્રની જીદ યોગ્ય ન હોય તો હું મારા મિત્રને તે જીદ બાબતે સાથ નહીં આપું, અને એવું તમારે પણ કરવું જોઈએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય પુસ્તક મેળો દર વર્ષે ક્યાં યોજવામાં આવે છે? તેમનો જવાબ આવશે કે રાષ્ટ્રીય પુસ્તક મેળો દર વર્ષે અમદાવાદ ખાતે યોજવામાં આવે છે. અને એમાં 5મો પ્રશ્ન છે કે કવિઓના સન્માન માટે ખાદીનો રૂમાલ અને રેટિયો શા માટે આપવામાં આવ્યા હશે? તેમનો જવાબ છે કે કવિઓને સન્માન મળે તથા કવિ સંમેલન ગાંધીજીના જીવન પ્રસંગો પર આધારિત હોવાથી ખાદીનો રૂમાલ અને રેટિયો આપવામાં આવ્યા હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર પહેલાંનો ક છે કે આપેલા વિઝિટિંગ કાર્ડના આધારે પ્રશ્નોના જવાબો આપો. તો અહીંયા સરસ મજાનું રામદેવ ઈંટોવાળા, જેના બે ભાઈઓ છે મહેશભાઈ અને રમેશભાઈનું સરસ મજાનું નરોડા અમદાવાદ ખાતેથી એક વિઝિટિંગ કાર્ડ આપવામાં આવેલું છે. તો જોઈએ એમના પ્રશ્નો. એમાં પણ 5 પ્રશ્નો આપેલા છે અને એના આન્સર અહીંયા નીચે રજૂ કરેલા છે. એમાં પહેલું છે કે ઈંટો, રેતી કે કપસી ખરીદવા તમારે કોનો સંપર્ક કરવો પડે? તો જવાબ છે, ઈંટો, રેતી કે કપસી ખરીદવા અમારે રામદેવ ઈંટવાળા રમેશભાઈ તથા મહેશભાઈનો સંપર્ક કરવો પડે. ત્યારબાદ બીજું છે કે રામદેવ ઈંટોવાળાનું દુકાનનું સરનામું શું છે? તેમનો જવાબ આવશે કે રામદેવ ઈંટોવાળા, શિખર બંગલોઝ, થલતેજ, અમદાવાદ. ત્યારબાદ ત્રીજું છે કે કપસી લેવી હોય તો તમારે કેટલા દિવસ પહેલાં ઓર્ડર આપવો પડે? તો મિત્રો, એમનો જવાબ આવશે કે કપસી લેવી હોય તો અમારે 2 દિવસ પહેલાં ઓર્ડર આપવો પડે.
चौथो प्रश्न छे कि आ रामदेव ईंटोवाड़ानो व्यवसाय केटला वर्ष जूनो छे? तो मित्रों एमनो जवाब आवशे कि रामदेव ईंटोवाड़ानो व्यवसाय 30 वर्ष जूनो छे। त्यारबाद पांचमो प्रश्न कि ऑर्डर आपवाथी रामदेव ईंटवाड़ा द्वारा शू फ्री आपवामां आवशे? तेमनो जवाब आवशे कि ऑर्डर आपवाथी रामदेव ईंटवाड़ा द्वारा होम डिलीवरी फ्री आपवामां आवशे। त्यारबाद प्रश्न नंबर पहेलानो ड छे कि काव्यना आधारे प्रश्नोना जवाबो आपो। तो अहीं सरस मजाना पांच प्रश्नों रजू करवामां आवेला छे मित्रों, तो एमना जवाबो जोईए। तो एमां पहेलुं छे कि आंगणिया पूछीने आववું एटले शुं? तो એમનો જવાબ થશે ઘરનું સરનામું પૂછવું। ત્યારબાદ બીજું છે કોઈ આવે ત્યારે તેને મીઠો આવકાર આપવો જોઈએ, આવું કવિ શા માટે કહે છે? તેમનો જવાબ આવશે કે આપણે આંગણે આવનાર અતિથિ મહેમાન દેવોને સમાન છે, માટે કવિએ મીઠો આવકાર આપવાનું કહ્યું છે। ત્રીજું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ભાઈ નીચેનામાંથી કયું વિધાન સાચું છે તેમાં જવાબ આવશે પહેલું કે કવિ કહે છે આવેલા મહેમાનને આવવાનું કારણ ક્યારેય ન પૂછવું જોઈએ। ચોથું છે કે આપેલ કાવ્યમાંથી મુશ્કેલીનો સમાનાર્થી શબ્દ જણાવો, તેમનો જવાબ છે સંકટ, મુશ્કેલીનું થશે સંકટ। પાંચમો પ્રશ્ન છે કોઈનું થોડું સંકટ કાપવું એટલે શું? તેમના જવાબ આવશે બ, તેમના સંકટને ઓછું કરવું। ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર બીજાનો અ છે કે ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ મૂકી સંવાદ પૂર્ણ કરો, જેમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે એટલે કે આપણે આખો સંવાદ વાંચી જોઈએ મિત્રો, મજા આવશે। કે મોહન, અરે મીરા કાલે શાળાએ કેમ નહોતી આવી? તો મીરા જવાબ આપે છે કે મારા મામાના લગ્નમાં ગઈ હતી। તો મોહને કહ્યું કે એમ, તારા મામાનું ગામ કયું છે? તો મીરા જવાબ આપે છે કે જૂનાગઢ। તો મોહન જણાવે છે કે હા, ત્યાં ગિરનાર પર્વત છે એ જ ને? તો મીરા કહે છે કે હા, ત્યાં અશોકનો શિલાલેખ પણ છે। તો મોહને કીધું કે ફરી ત્યાં જાય તો મને લઈ જજે ને? તો મીરા કહે છે ચોક્કસ। તો મોહન એમનો આભાર માને છે। ત્યારબાદ બ છે પ્રશ્ન બીજાનો કે યોગ્ય વિકલ્પ મૂકી ખાલી જગ્યા પૂરો। તો જોઈએ કે બિરલા હાઉસના દરવાજે એક કાર આવીને ઊભી રહે છે, બે મહાનુભાવો સાથે મનુબેન ઉતરીને અંદર આવે છે, ઓકે? ત્યારબાદ છે ક, જોડકા જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો અહીંયા જુઓ પેલું છે આજે ખૂબ મજા આવી કારણ કે અમે અંતાક્ષરી રમ્યા। ત્યારબાદ બીજું છે વૃક્ષો છે તો જીવન ભર્યું લાગે છે। ત્રીજું છે કે હું નિયમિત વાર્તાઓ વાંચું છું જેથી કરી એટલે વાંચન ઝડપ સારી છે। ચોથું છે કે બેસતું વર્ષ આવે છે ને લોકો નવા સપના રચવા બેસી જાય છે, અને જ્યારે ભૂકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં દોડી જવું જોઈએ। તો અહીંયા એમના જવાબો છે મિત્રો જે તમારે લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીજાનો અ છે, બે ત્રણ વાક્યમાં જવાબો લખો જ્યાં પાંચ પ્રશ્નો આપેલા છે, તો એમના જવાબો આપણે જોઈએ। તો મિત્રો પહેલો પ્રશ્ન છે કે તમને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી કયો પાઠ કે કવિતા ખૂબ ગમે છે અને કેમ? તો ભાઈ મને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી સરકારની શ્રીમંતાઈ પાઠ ખૂબ જ ગમે છે, સંસ્કારની શ્રીમંતાઈ, કારણ કે આ પાઠમાં કર્તવ્ય ભાવનાને જ શ્રીમંતાઈ કહી છે। તેમની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ એ આડંબર છે, સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે। આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબનો પુષ્કળ નુકસાન થયું હોય, પરંતુ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા અહીં જાળવી શક્યા છે, તેથી મને આ પાઠ ખૂબ જ ગમે છે। ત્યારબાદ બીજો છે કે તમારે નવા વર્ષ કે જન્મદિવસે સંકલ્પ લેવાનો હોય તો કયા કયા સંકલ્પ લેશો? તો ભાઈ હું નવા વર્ષે કે જન્મદિવસે આ પ્રમાણેના સંકલ્પ લઈશ કે સવારે વહેલો ઉઠીશ, રોજ 2 કલાક વાંચીશ, હું મારા માતા પિતા શિક્ષક અને વડીલોના આજ્ઞાનું પાલન કરીશ, હું મારા જન્મદિવસે એક વૃક્ષ વાવીશ અને હું રોજ સવારે વ્યાયામ કરીશ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે તમારા મિત્ર વિશે તમને ગમતી બે બાબતો લખો। તો ભાઈ મારો મિત્ર મને હંમેશા હોમવર્કમાં મદદ કરે છે, તેને ચિત્ર દોરતા સરસ આવડે છે તેથી તે મને ચિત્ર દોરતા પણ શીખવે છે, મારો મિત્ર કદી જૂઠું બોલતો નથી, તે મને ગમતી સૌથી સારી બાબત છે। ચોથો પ્રશ્ન છે કે રજાના દિવસે તમે શું કરો છો? તો
તો રજાના દિવસે હું આ મુજબની પ્રવૃત્તિઓ કરું છું. હું મારા માતા પિતા સાથે ખેતર જાઉં છું. હું જે નોટબુકમાં સ્વાધ્યાય લખવાના બાકી હોય તે સ્વાધ્યાય લખું છું. હું રજાના દિવસોમાં એક ચિત્ર દોરું છું અને હું ટેલિવિઝનમાં મારો મનપસંદ કાર્યક્રમ પણ જોઉં છું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 હશે કે માગ્ય મુજબના જવાબો લખો, જેમાં પહેલું છે, નીચે આપેલા વાક્યમાં દ્વંદ્વ સમાસ કયો છે અને દ્વિગુ સમાસ કયો છે તે તમારે ઓળખાવવાના છે. તો અહીં જે ત્રિશૂળ છે તે દ્વિગુ સમાસ છે, જ્યારે 2-4 છે દ્વંદ્વ સમાસ છે. ત્યારબાદ બીજું છે, વાક્યનો પ્રકાર ઓળખી તે વાક્ય પ્રકારનું બીજું ઉદાહરણ લખો. તો અહીંયા જ્યાં સુધી તમે હિંમત ન હારો ત્યાં સુધી તમારી જીતવાની શક્યતા છે, તો તે વિધાન વાક્ય છે મિત્રો. ત્યારબાદ ત્રીજું છે, વાક્યમાં કયો શબ્દ દ્રિરુક્ત અને કયો શબ્દ રવાનું કાર્ય છે તે તમારે જણાવવાનું છે. તો આ ટપ ટપ છે તે દ્રિરુક્ત છે અને હસાહસ છે તે રવાનું કાર્ય છે. ત્યારબાદ ચોથું છે કે નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધીને તેનો કાળ લખો. તો અહીંયા વાંચવું ક્રિયાપદ છે, એનો વર્તમાન કાળ છે. ત્યારબાદ પાંચમું કે 17 અક્ષરની કાવ્યકૃતિ કયા નામે ઓળખાય છે, તો તેમાં આવશે હાઈકુ. ત્યારબાદ અ, માગ્ય મુજબ જવાબો લખો, સાચી જોડણી ઓળખીને લખો, જેમાં છેલ્લું જે ડોક્ટર છે તે સાચી જોડણી છે. બીજું, લીટી દોરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ, તો શ્રીમંતનો થશે ધનવાન અને એમનું વાક્ય બનશે જગમોહનદાસ ધનવાન હતા. ત્રીજું છે કે લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક અન્ય શબ્દ વાપરી વાક્ય ફરીથી લખો. તો ત્યાં આવશે, અગમ્ય એવા ખૂણેથી આવી શરદીનું મોજું આપણો કબજો લે છે. ચોથું છે, નીચેના વાક્યમાંથી કહેવત ઓળખીને અર્થ લખો. તો અહીં આવશે, હરી ભજ્યા વિના તે વૈકુંઠ મળતું હશે, તેમાં આવશે, ભગવાનની ભક્તિ કર્યા વિના મોક્ષ મળતો નથી. પાંચમું છે કે નીચેના વાક્યમાંથી રૂઢિપ્રયોગ ઓળખી તેનો અર્થ લખો. પ્રીતિ સોનાના પારણામાં ઝૂલી હતી, એટલે કે શ્રીમંતાઈમાં ઉછેરવું. સોનાના પારણામાં ઝૂલવું એટલે શ્રીમંતાઈમાં ઉછેરવું. ત્યારબાદ છઠ્ઠું છે, શબ્દકોષના ક્રમમાં ગોઠવવાનું છે. અહીંયા ગોઠવેલું તૈયાર છે મિત્રો, જે તમે લખી શકો. અને ક છે, તમને ગમતી કોઈ પણ કવિતા સળંગ 4 લીટી તમારે લખવાની છે, જે અહીંયા લખેલી છે કે રજાઓ દિવાળીની થઈ પૂરી ને ઘરમહી દહાડાઓ કેરી, સ્ખુલિત થઈ શાંતિ પ્રથમની, વસેલા દંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના. ત્યારબાદ તમારે કોઈ પણ એક વિષય પર 10-12 લીટીનો નિબંધ લખવાનો છે. અહીંયા તમને 4 નિબંધો આપેલા છે જે તમારે લખવાના છે. અને એમાં બ છે કે સુદામો દીઠો શ્રી કૃષ્ણ દેવ રે, કાવ્યની વાર્તા સ્વરૂપે તમારે લખવાનું છે. તો આ હતું સરસ એટલે સરસ મજાનું તમારું ધોરણ નંબર 8 પેપર. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.